सागरदाण कौभांड केस में विपुल चौधरी ने 7 वर्ष की सजा फटकारवामां आवी छे। त्यारे आ अंगे दूध सागर डेरी चेरमेन अशोक चौधरी निवेदन सामे आव्यु छे। अशोक चौधरी कहूं हतुं के आ चुकादो आवकारदायक छे, सहकारी कायदानुं उल्लंघन थयुं छे, आपणे आपणी मर्यादा में रहेवुं पड़े छे, जे सत्ता मळी छे एनो सदुपयोग करवो जोईए। આજના ચુકાદા ઉપર એવું ફરી જ થાય છે કે આપણે આપણી મર્યાદામાં રહી અને જે સત્તા આપણને મળેલી છે એનો સદુપયોગ કરવો જોઈએ અને વખતો વખત જે મંજૂરી લેવી પડતી હોય રાજ્ય રજિસ્ટ્રારની એ લેવી જોઈએ એવું આજના ચુકાદા। સુરેન્દ્રનગર ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં જમીન મુદ્દે 2 સગા ભાઈઓની હત્યા કરવામાં આવી। બંને ભાઈઓના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા હતા। પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિતના સમાજના આગેવાનોએ પેનલ પીએમ અને વિડીયોગ્રાફી કરવાની માંગ કરવામાં આવી છે। વિડીયોગ્રાફી સાથે પીએમ કરવાનો ઇનકાર કરતા લોકો આક્રોશમાં આવીને પીએમ રૂમનો ઘેરાવ કર્યો હતો। સમગ્ર હત્યા કેસના આરોપીઓ હજુ સુધી ન ઝડપાયા હોવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। આ કામના તમોદદારોને હાલ પકડવા માટેની ગતિવિધિઓ 4 જિલ્લાની પોલીસો અત્યારના હાલ રેન્જ આઈજીપી શ્રી અશોક યાદવ સાહેબ તથા એસપી શ્રી દુધાસ સાહેબના માર્ગદર્શન નીચે રાજકોટ રૂરલ મોરબી અને જામનગર જિલ્લાની એલસીબી એસઓજીની તથા અન્ય પોલીસો હાલ આ તોમદારોને ગોતવા માટે કેટલા તોમદારો છે સાહેબ? હાલ 6 નામ આપેલા છે, તેમજ અજાણા 12-15 ઈસમો જીસાબ એક કયા એવો પણ વિવાદ છે કે ડેડ બોડી સ્વીકારવાની ના પાડે છે અને પેનલ સુધી તો પોસ્ટમોર્ટમ કર્યા ચાલુ છે, પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલુ કરવાની પ્રક્રિયા છે। આ દરમિયાન આવો પ્રશ્ન અમારા જાણકારીમાં છે। દર વખતે અમારે લોકોને શું છે હાથ ફેલાવીને આજીજી કરવાની અને અમે લોકો એક લાચારની પરિસ્થિતિમાં આવી જઈએ છીએ કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે પોલીસ બસ ગમે એમ કરીને આને તાત્કાલિક ડેડ બોડી જતી રહે, તાત્કાલિક લઈ જાઓ, અંતિમ સંસ્કાર કરી નાખો, એમનો ટેન્શન હળવું થઈ જાય માટેના પ્રયત્નો લોકો સતત કરતા હોય છે। પણ આરોપીઓને પકડવા બાબતમાં એટલી એ લોકો કોઈ ઉતાવળ દેખાડતા નથી। અમારી બહુ સામાન્ય માંગણી છે કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને જે લોકોની બેદરકારીના કારણે આ હત્યાકાંડ ઘટ્યો છે એના ઉપર પણ તાત્કાલિક પગલાં લેવામાં આવે એટ્રોસિટીની પ્રમાણે। સુરેન્દ્રનગર સમઢિયાળા ગામમાં 2 સગા ભાઈઓની હત્યા મામલે હોસ્પિટલ ખાતે તંગદિલી જેવો માહોલ છે। પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે જિલ્લા પોલીસનો મોટો કાફલો ગાંધી હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો। દલિત સમાજના લોકોને આગેવાન મોટી સંખ્યામાં ગાંધી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ ઘટનાની જાણ થતા ગાંધી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સાથે ઘટનાની ચર્ચા કરી હતી। પડવાળના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ગાંધી હોસ્પિટલમાં પરિવારની મુલાકાતે દોડી આવ્યા હતા। જ્યાં સુધી હત્યારા નહીં ઝડપાય ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવામાં નહીં આવે તેવી પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે। સુરેન્દ્રનગરના ચુડાના સમઢિયાળા ગામે જમીન મામલે 2 ભાઈઓની હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ રોડ પર અનુસૂચિત જાતિના યુવાનો અને આગેવાનો દ્વારા ચક્કાજામ કરાયો હતો અને હત્યાના આરોપીઓને ઝડપી પાડવાની માંગ સાથે ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો।